ओके गाइस, तो हमारे जो गेस्ट है वो आ रखे हैं एंड अभी चेक कराते गाइस आपको। सुतु भाई साइड में नहीं, अपनी भाई बात छोड़ के हां ना यार ताल से तो वे हमने बदली थे ना, यानी खुशी में हमने पार्टी आपे छे। एक साल भाण भाई ने पार्टी आपी रहे छे आ लोग ने अपना चैलेंज में लेवा जेवा छे। हां यार गाइज गुड मॉर्निंग एंड वेलकम बैक टू अवर चैनल मिस्टर पावरा व्लॉग्स। तो आई होप यू आर डूइंग वेल एंड गाइज आपका स्वागत है हमारे न्यू व्लॉग में। तो गाइज अभी आने जो मम्मा। तो गाइज अभी हम लोग चाय नाश्ता कर रहे हैं एंड गाइज आज है धनतेरस, तो आप सभी को हैप्पी धनतेरस। हाँ बस ले रहे हो दे। तो गाइज अभी ये है कि हम लोग अभी चाय नाश्ता कर रहे हैं एंड आई नो कि कल व्लॉग नहीं आया, कल हम लोगों ने शॉर्ट व्लॉग डाला था, तो ऐसे मतलब वीक में एक दो हम लोग शॉर्ट व्लॉग भी डालेंगे। अभी ये है कि बहुत सारे काम बाकी है एंड हम लोगों ने कुछ किया ही नहीं है। परसों अर्ली मॉर्निंग हम लोग घर जाने वाले हैं, परसों जाने वाले या कल शाम को जाने वाले वो अभी तक डिसाइड नहीं है। हमारा काम इतना पेंडिंग है हम कल नहीं जा पाएंगे। एंड गाइस आज हमारे घर गेस्ट भी आने वाले, तो गेस्ट कौन है एंड हम लोग क्या क्या करने वाले वो तो आपको व्लॉग में बने रहना पड़ेगा। अभी मेरी सर्दी पूरी तरह से गई नहीं है, तो आई थिंक मुझे थोड़ा अदरक वाली चाय पीनी चाहिए, तो मेरा गला थोड़ा अच्छा हो जाए। अभी देखो ना, अभी वो तो बहाना है गाइस चाय पीने का। हाँ पर सु हाल है, बता दे बस। अबे यार मॉर्निंग को बिस्किट खाए छे बराबर, ब्लॉगिंग कर दो ना कैमरा बच्चे ना पे इशू करो करो छे। हां मैं सु थई जो आयो गांडा बेड़ा करे छे। अच्छा तो गाइस आज हमारे घरे गेस्ट आवाना छे, तो अत्यारे थोड़ी घणी प्रिपरेशन થઈ રહી છે અને અત્યારે એવો એક મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે ને, તેની કે વાત ન પૂછો યાર। નવરાત્રી વાત નું તો યાર કઈ કંટાળો આવી ગયો લે, આજ કોઈ પ્રિપરેશન નથી થઈ રહી કેમ કે પાણી જ નથી આવતું। તો આજે ગાઈસ પાણી જ નથી આવતું, એવા કંટાળે છે ને બંને માથે હાથ રાખીને બેઠા હતા હમણાં। તો 6 વાગ્યાનું બંધ છે પાણી વેલી સવારે। તો 6 વાગે ઉઠી દીધું હવે જાણે 8 વાગે સુધી તો મેસેજ પાણી નથી આવતું, આજે ગેસ્ટ બી આવવાના છે, તો કઈ રીતના હેન્ડલ કરશો ને એ અત્યારે ખબર નથી પડતી। તો હમણાં અમે લોકો બે માથે હાથ ધરીને બેઠા હતા એકબીજા સામે જોઈને કે ભાઈ શું કરવી। તો ગઈ અમારી જે આ સોસાયટી છે માં આ પ્રોબ્લેમ રહે છે, પાણીનો બહુ પ્રોબ્લેમ છે। મહિનામાં બે ત્રણ વખત તો આમ રેન્ડમલી જતું રહે છે। હા યાર ખબર ના પડે, સવારમાં ઉઠી ખાવ પડે યાર, તો આપણે તો હંમેશા એવી વખત જ જાય। લાસ્ટ બે ટાઈમ એવું થયું તે બધા જ્યારે જરૂર હોય ને ત્યારે મમ્મી ને લોકો આયા હતા અને ગેસ્ટ બહુ બધા હતા, 10-15 જણ। હા અમારે એવું જ થાય કે કોઈ પણ ગેસ્ટ આવવાના હોય કા તો કોક વધારે મેમ્બર થવાના હોય ત્યારે જ આ પાણીનો નિયમ ઉભો થાય। 10-15 જણા બે વાગે જમીને ઉભા થયા અને ખબર પડી કે પાણી નથી આવતું, આખી ચોકડી વાસણની ભરી હતી, પછી 4 વાગે પાણી આવ્યું। તો આવું છે બધું, એમ ને એમ નોર્મલ દિવસે કઈ જ ના હોય, કમ્પ્લેટ હોય, અમે બંને રહેતા હોય ત્યારે કમ્પ્લેટ હોય, જયારે કોઈક આવવાનું હોય ત્યારે ખબર નહીં યાર ક્યાંથી અમારા નસીબ પેલા થઈ જાય છે। તો એવું છે, તો અત્યારે હવે ખબર નહીં, હવે 10-11 વાગે એ તો આ બપોર પછી આવવાના છે, તો 10-11 વાગે પેલા આવી જાય ને તો પાર્ટી નહીં ને જઈ શકે, અમે થોડુંક હેન્ડલ બી કરી શકીએ। તો ઓકે ગાઈસ, સો વી ફાઇનલી અમારા ખાના પીના હો ચુકા હે એન્ડ મેં બેઠા હું મેરા કામ પૂરા કરને। કિતને હેલો, હા હો ગયા કે અભી ના લે પાણી આ ગયા કે? પાણી આ ગયા, આધા ઘંટા પહેલા પહેલા હુઆ કે 10 બજે સે પહેલે પાણી આ ગયા। 8 hours later. ઓકે ગાઈસ, તો અમારે જો ગેસ્ટ હે વો આ રખે હે એન્ડ હે અભી ચેક કરાતે ગાઈસ આપકો। તો ગાઈસ અભી દેખે વો ગાડી વહા પે ખડી હે, બટ નોન પાર્કિંગ હે। ઓ ભાઈ આવો 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 આવો, વેલકમ વેલકમ વેલકમ। गाइस तो अभी मेरे मामा मम्मी आ चुके हैं एंड अभी मजा आने वाला है। तो गाइस अभी क्या था कि गाड़ी उन लोगों ने गलत जगह पे पार्क कर दी थी, तो मैंने राइट जगह पे पार्क कर दी है, तो अभी मैं इसलिए नीचे आया था। चलो गाइस अभी ऊपर चलते हैं, मिलते हैं गाइस उनको। तो हमारा गाइस ये होता है कि ये पार्किंग का बहुत इश्यू है, तो हमारे जो भी गेस्ट लोग आते हैं उनको पता नहीं होता कि कहाँ पे गाड़ी पार्क करनी है। तो ये है गाइस, Thank you.
તો ગાઈઝ અત્યારે એવું છે કે અમે લોકો આવ્યા છીએ શોપિંગ કરવા. અમારે તો નથી બટ અમારે તો ગાઈઝ પૂરું થઈ ગયું. બટ એવું છે કે મારા મામા લોકોને લેવાનું હતું બધું, તો બધાને શોપિંગ કરવાની હતી, તો અમને એવું લાગ્યું ચલો બહાર જઈએ છીએ. તો અલગ અલગ જગ્હા પર અમે લોકો ઘૂમ રહે અને આજ તો ભાઈ મજા આ રહા હે કે કાફી દિનો કે બાદ હમારે ઘર ગેસ્ટ આયે. હા તો વહાં પે તો અભી એ થા કે વ્લોગિંગ બહોત મેં નહીં કર પાયા ક્યોંકિ વો આયે ઉનકી ખાતેદારી મેં થોડા 5:30 બજે આયે વો. તો ગાઈઝ એવું છે તો અત્યારે અમે લોકો બહાર ફરી રહ્યા છીએ અને આ બધું બતાવી રહ્યા છીએ કે કેવું છે હા ના તે બધું. શું છે ગાડી ગુડી તો પહેલી વખત મળે છે કેમ કે આ ગુડી બારો બાર ઓફિસ થી આવી છે. તો ગાઈઝ એવું છે શું થયું ભાઈ લાલજી સાહેબ ગમે છે કઈ? તો ગાઈઝ અહીંયા તો હવે કઈ ગમ્યું નહીં અને હવે ક્યાં જવાનું છે તમને? પાર્ટી બધા નીચે ઉતરી રહ્યા છે તો અભી સભી લોકો જા રહે બહાર ક્યોંકિ અભી યહાં પે તો કુછ મિલ નહીં રહા. તો ગાઈઝ યહાં પે ભી નહીં ઇસકી સાઇઝ નહીં મિલ રહી હમકો. 45 ઘૂમ લિયા, એ મેક્સ ઘૂમ લિયા, ફ્યુસ્ટા ઘૂમ લિયા બટ વહાં પે ભી અચ્છે નહીં હૈ, મતલબ ઇસકી સાઇઝ નહીં આ રહી હૈ. કપડે તો અચ્છે હૈ ઓર યહાં પે દેખો, યહાં પે તીનો તો બેઠે હી થે આયે નહીં થે. શું થયું? લાલજી સાહેબ પહેરી લીધું હે, મસ્ત લાગો, મસ્ત છે. તમે એકલા એકલા ટ્રાય ક્યાં કર્યું એમને? મેં તમને કીધું ને મસ્ત છે પણ તમે તો ડાયા નહીં. બચ્ચા પાર્ટી ને લઈ જઈએ છીએ, હવે ક્યાં લઈ જઈએ? ચલો આ સાઈડ તો કોઈ સાઈડ નહીં, ચલો હવે લેટ્સ ગો. લાલ સાહેબ એક ટી શર્ટ લીધું. તો ઓકે ગાઈઝ અભી એ કે અભી શોપિંગ હો ચુકી હે એન્ડ અભી હમ લોગ જા રહે હૈ. કહાં પે જા રહે હૈ? ખાના ખાને કે લિયે. પાર્થ કી તો હુઈ નહીં શોપિંગ. હા અહીં થી લઈ લો તો ચાલશે ને ઓફિસ બાજુ થી? ઓફિસ બાજુ ના હે ને આપણે બરોબર. એ હે કે હમ લોકોને શોપિંગ ભી કર લી હૈ એન્ડ અભી હમારા પેટ પૂજા કા ટાઈમ આ ગયા. ગાઈઝ અભી હમ લોગ આયા હૈ કન્ટેનર્સ પાર્ક મેં, તો મામા મમ્મી કો લેકે હમ લોગ કન્ટેનર પાર્ક મેં આયા હૈ ફન ફૂડ ફેસ્ટ. એ ભાઈ કિતને ડેકોરેશન મસ્ત કિયા ગયા હૈ દેખો, છોટા સબ લોગો કો અભી ખિલાતે હૈ. અભી 8:10 હુઈ, અભી 8 બજે, ઇસલિયે પબ્લિક બહોત કમ હૈ, ધીરે ધીરે આયેંગે સબ લોગ. આપણા માટે એટલું સારું. ગાઈઝ અભી ઓર્ડર દે દિયા હૈ હમ લોગો ને. કઈ આવ્યું નહીં હજુ? ના. કે મોમોઝ આવી ગયા? તો સારે લોગ અભી હમ લોગ યહાં પે બેઠા હૈ. એ જો વિડિયો કોલ કરે હો કોકને. એ તો હવે અમને બદલી થઈ ને એની ખુશીમાં અમને પાર્ટી આપે છે. યસ સર, ભાણભાઈને પાર્ટી આપી રહ્યા છીએ, ભાણભાઈની સાથે મોજ કરી રહ્યા છીએ. મોજ તો આ બધું ખવરાવા લાયા છીએ, હવે ખબર નહીં હવે કેવું નીકળે છે. એમને ભાણે ચા નહીં ભાવતું, હવે એ જ જોઈએ. હા જો ભાણભાઈ લાયા છે. ઓહો ભાઈ આ શું લાયા ભાઈ તમે? પછી કઈ રીતના ખાવાના હોય? અત્યારે ખાઈ રહ્યા છે બધું, અલગ અલગ ટ્રાય કરી રહ્યા છે.
ઈંડેડું આવી ગયું આગળ. મામે કે કાફી દિનો સે ઈચ્છા હતી બર્ગર ખાને કી, તો આજ બર્ગર ફાઇનલી વો ખા રહે અને મામા ઉનકો ખિલા રહા હે ભાઈ. બદલે કી પાર્ટી હે, બદલી હો ગઈ ને. હા ગાઈસ, અહીંયા આવવાનું સફળ, બધાને મજા આવી ગઈ ખાવાની. અમારે તો એ જ જોતું હતું કે એ લોકોને ખાવાનું ભાવે, તો મામા મમ્મીને તો બહુ મજા આવી ગઈ. રંગોળી ચલો અહીંયા થોડું કરી લઈએ ફોટોશૂટ અને પછી નીકળીએ ગાઈસ, મજા આવી ગઈ. ઓકે ગાઈસ, હવે ફાઇનલી હમ લોગ નીકળ રહે હૈ હમારે ઘર કે ઓર. શું કહે, આ બધું કઈ જ નતું, આ બધું પત્ર પત્ર હતા, આ બધું કમ્પ્લીટ કરી નાખ્યું. મજા આવી ગઈ ને, ચલો મજા આવી ગઈ ને. લેટ્સ ગો, લેટ્સ ગો, ચલો. ઓય નહીં, તમારે હજુ મેન તો બાકી જ છે તમારું. ગમતું આવીસ ને તારે મામી બનાવશે. શું ટોસા કે શું બનાવશે? બર્ગર, બર્ગર, બર્ગર બધું જ. ઈ તો મસ્ત બનાવે ને, કે આ હોટલ નું કઈ ના આવે એવું. અચ્છા એવું, એમ મસ્ત મસ્ત બનાવે. ચલો મામી ની રેસીપી આપડે ખાવા જવું પડશે. મામા ને તો ઊંઘણી આવે. ના ના, સારું છે, બહુ મસ્ત બનાવે. તમે તો અત્યારે બોલશે અને પછી મને કહેશે તમે મારા આવો વખણ કરો, આવું કહેશે. ચલો ત્યારે હવે જઈએ અમને પિઝા ખવડાવવા. હજુ તો પિઝા તો અમને બાકી જ છે. પિઝા ખાલી ઓકે, ચલો ચલો લેટ્સ ગો. હવે ગાઈઝ, અભી હમારે મામા મમ્મી જો આયે થે વો નિકલ ચુકે હૈ. તો ગાઈઝ, વો મેરે સગ્ગે મામા મમ્મી થે, બહોત મજા આ ગયા. વો આયે તો હમ લોગ કો બહોત અચ્છા લગા. એન્ડ હમ લોગ ગયે થે બહાર, યુ નો આપકો પતા હોગા. ઓર ઉસસે પહેલે મેને કુછ નહીં બનાયા થા, ક્યુંકી મેરા યે થા કે વો આયે ઉસસે પહેલે મેં મેરા કામ નિપટા દું, તો ઉસકે બાદ મુજે ટેન્શન ના રહે. તો એસે કોઈ એક વાત અચ્છી હોય કે મામા મમ્મી આ ગયે ના, થોડા હમકો શીખા દેના ચાહીએ કે કેસે શૂટ કરના, કેસે થોડા વિડિયો શૂટ કરના હૈ. તો વો થોડા ગિલ્ટ રહે ગયા હમારા, બટ ક્યા કરે, હેપી ધનતેરસ આપકો વન્સ અગેન. બટ એક હમારા એ હૈ કે અમારે મામા મમ્મી આયે તો હમકો તો બહુ મજા આ ગયા. મેરે મામા જો હૈ ને વો આજ ખુલ કે બોલે હૈ, આજ તો બહુ ખુલ કે બોલા, તો આજ મુજે ભી ઇતના કોન્ફિડન્સ આ ગયા થા કે ખુલ કે મેં વ્લોગ કરું. વો સબ લોગ હમારે ફેમિલી વાલે ભી થોડે, હા યાર, ધીરે ધીરે વો ભી યુઝ ટુ હો જાયેંગે. થોડા એ અભી નયા હૈ, તો ધીરે ધીરે સબ લોગ યુઝ ટુ હો રહે. તો મમ્મી તો બહુ શાય થે, બટ અભી હો ગયે. વો ઉનકો શર્મ બહુ લગતી થી, મતલબ શરમા જાતે થે વો. બટ ઇસ બાર દેખા ના ભાઈ, મજા આ ગયા. મુજે ભી મજા આ ગયા ઓર ઉનકો ભી મજા આ ગયા યાર. ઓર મામા તો સામને સે બોલ રહે થે કે લા મેં બોલું, ઓર આપણે કોમેડી દેખી હોગી. તો ગાઈઝ કુછ એસે હૈ મેરે મામા મમ્મી, એન્ડ બહોત મજા આ ગયા હમકો. તો કુછ એસે થા હમારા આજ કા વ્લોગ. તો આઈ હોપ આપ લોગો કો યે વાલા વ્લોગ અચ્છા લગા હોગા. અચ્છા
अच्छा लगा तो आपको क्या करना है, आपको पता ही है, वीडियो को लाइक कर देना, शेयर कर देना। और अभी तक आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया तो प्लीज सब्सक्राइब टू आवर चैनल। और आई होप कि दिवाली तक मेरी आवाज अच्छी हो जाए। अच्छी तो होता गई, कितनी और नहीं इतनी रखनी है भैया, इससे ज्यादा अच्छी नहीं करनी मुझे इतनी रखनी है। तो गाइज ये है, तो चलिए मिलते हैं गाइस ऐसे ही नेक्स्ट व्लॉग में। तब तक के लिए स्टे ट्यून, बाय बाय, जय श्री कृष्णा, चलिए बाय बाय। અમારા લાડકો આવ્યા ભગીરથ ભાઈ ને, એ આપણે ઓલું નહીં બોલતા, અમારા બેન ના લાડકો આવ્યા દીકરા, અને અમારા માનીતા ભાણભાઈ ભગીરથ ભાઈ ના આંગણા ની અંદર અમે આવી ગયા છીએ વડોદરા શહેર ની અંદર।